આબુરો રિક્કોમાં કામ કરતા મજૂર પાસે લૂંટ કરવામાં સફળ ન જતા નરાધમોએ ચક્કુ મારી હત્યાને આપ્યો અંજામ. આબુ રોડ પાસે આવેલી રિકોક ગ્રોથ સેન્ટરમાં કામ કરતા મજૂરની હત્યા થતા સમગ્ર રિકોક એસોસિએશન દ્વારા બંધ પાલી વિરોધી દર્શાવી આરોપીઓને પકડી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આબુ રોડ વિસ્તારના માવલ ખાતે આવેલા રિકોક ગ્રોથ સેન્ટરમાં કામ કરતા બિહારના છાપરાના ધનજાય યાદવ 4 મહિના પહેલાં રિકોકમાં મજૂરી કામ અંગે આવેલો હતો, જે ગત રાત્રિના પોતાની ડ્યુટી પૂરી કરી અન્ય મજૂરો સાથે ફેક્ટરીથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન 4 થી 5 બદમાશો દ્વારા લૂંટના ઈરાદે હુમલો કરતા જેથી અન્ય મજૂરો પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યા હતા, પરંતુ ધનજાય અનો આ વિરોધ કરતા લૂંટારાઓને તેને ચાકુ મારતા ઘાયલ કરી ભાગી ગયા હતા, જેથી ઘાયલને દવાખાને લઈ જતા ત્યાં તેની મૃત્યુ થઈ હતી. સમગ્ર ઘટનાને ઘેર પ્રત્યાઘાતો પડકો સમગ્ર રિકી એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવવા બંધ પાળી આરોપીઓને પકડી સજાની માંગ કરતા સિરોહી જિલ્લા પોલીસવાળા માવલ ખાતે દોડી આવ્યા હતા અને માવલ PI આરોપીઓને પકડવાનો આદેશ આપ્યો હતો. એડિશનલ SP પ્રભુદયાલ દ્વારા અન્ય વેપારીઓ સાથે શાંતિ સુલેહ માટે વાર્તાલાપ કર્યો હતો. અશોક રાણાવાસિયા ZSTV અમીરગઢ.